બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ચાલી રહેલા કોવિડ સેન્ટર ખાતે સારવાર માટે દર્દીઓ તેમજ દર્દીઓના સગા સંબંધીને હેરાન ના થવું પડે તેને લઈને આજે સારવાર માટે આવતા દર્દીઓની નોંધણી કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। ધાનેરા સરકારી કોવિડ સેન્ટર ખાતે સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે। કોવિડ સેન્ટરના નોડલ અધિકારી એમએમ ડાભીના દ્વારા આજથી સારવાર માટે આવતા દર્દીઓની નોંધણી કરી તેમનો નંબર આવે કે સારવાર માટે બેડ ખાલી થાય તો મોબાઈલ દ્વારા જાણ કરી સારવાર માટે બોલાવવામાં આવે છે। ધાનેરા રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં ચાલતા કોવિડ સેન્ટર ખાતે આજે 24 જેટલા દર્દીઓ ઓક્સિજન બેડ પર સારવાર લઈ રહ્યા છે, જ્યારે અન્ય 3 દર્દીઓ સામાન્ય બેડ પર સારવાર લઈ રહ્યા છે। કોવિડ સેન્ટર ખાતે આજની તારીખમાં કુલ 27 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોય છે, જેથી ધાનેરા કોવિડ સેન્ટરના આરોગ્ય કર્મી સાથે સેવાભાવી આગેવાનો ઓક્સિજનની અછત દૂર કરવા માટે દિવસ રાત ઉજાગરા કરી માનવ સેવા આપી રહ્યા છે। અત્યારે અહીંયા જે રામચંદ સ્વરાજમાં ટ્રસ્ટ અને ગવર્નમેન્ટની ભાગીદારીથી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ચાલે છે, જેમાં અત્યારે 24 પેશન્ટ છે ઓક્સિજન પર અને 3 સ્ટેબલ પેશન્ટ છે। અને અહીંયા અત્યારે વેઇટિંગ લિસ્ટનું સુવિધા કરવામાં આવી છે કે જેનો બી પેશન્ટ કોઈ સિરિયસ હોય કે જેને બી એડમિટ કરાવવું હોય તો એ વેઇટિંગ લિસ્ટમાં એનું નામ લખાઈ દે, તો જ્યારે બી એનો નંબર આવે ત્યારે એને ટેલિફોનથી જાણ કરવામાં આવશે અને અહીંયા દાખલ કરવામાં આવશે। કેટલો સમય લાગે સાહેબ વેઇટિંગ ક્લિયર થતાં? વેઇટિંગ અત્યારે લગભગ 28મું વેઇટિંગ છે અને 2 પેશન્ટનું વેઇટિંગ ક્લિયર થઈ ગયું છે। ઓક્સિજનની વાત કરીએ તો અત્યારે કેવી સ્થિતિ ઓક્સિજનની? ઓક્સિજન શોર્ટ સપ્લાય છે એટલે અમે વધારે પેશન્ટ એડમિટ કરી શકતા નથી। દિવસમાં 2 વખત ગાડી જાય છે તો ઉપર જે પ્રમાણે સપ્લાય હોય એ પ્રમાણે એ લોકો ઓક્સિજનના બાટલા ભરીને આપે છે। અચ્છા સાહેબ, પેશન્ટના આવવાની વાત કરવામાં વધારો થયો ઘટાડો થયો કેવી સ્થિતિ અત્યારે? પેશન્ટનો વધારો તો થયો જ છે, વેઇટિંગ લિસ્ટ બી લાંબુ થાય છે।